જામનગરના ઘુડશિયા ગામે રહેતા દિનેશભાઈ નામના શખ્સ સુઝલોન નામની પવનચક્કીની કંપનીમાં લાઇઝનિંગ ઓફિસર તરીકે કાર્યરત છે. તેમને અમુક શખ્સો તેમના ઘરેથી ગાડીમાં અપહરણ કરી ઠેબા ચોકડી પાસે આવ્યા હોવાની તથા ત્યાં માર મારવા આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં ડઝનબંધ માણસો સામેલ હોવાનો આરોપ પીડિતે લગાવ્યો છે, જેમાં ભાજપના એક નેતાનું નામ પણ ઉછળતા રાજકીય વાતાવરણ પણ ગરમાયું છે. શું બન્યું તો દિનેશભાઈ? હા, બનાવ શું બન્યું તો? બનાવ કાંઈ નહીં, હું મારે કાલે ઘરે હતો રાતે. બે જણા અજાણ્યા શખ્સ આવ્યો અને મને મારા વાઈફને પૂછ્યું કે આ દિનેશભાઈનું ઘર છે ને મારા વાઈફ ક્યાં? તો મારા વાઈફે મને કીધું કે કોઈ બોલાવે છે, તો હું જેતે ગયો ને, તો એ બે મને એમ કીધું કે તમને ચાવડા સાહેબ બોલાવે છે. એટલે મેં કીધું શું મેટરમાં છે અને મારે શું કામ છે અત્યારે ચાવડા સાહેબ? તો કે અહીંયા આવો ને પાથરે જ છું. તો એ ચોકમાં છે ને એ ગાડીઓ રાખીને બધા ઊભા છે. પછી મેં છે ને એ ત્રણ ગાડીઓ લઈને 10-12 જણા આવ્યા હતા. તો કે મને ગાડીમાં નાખીને પછી એને અહીંયા ચોકડી પાસે લઈ આવ્યા વાળી. ત્યાં છે ને એ બધા ભેગા થાય ને પછી મારો મોબાઈલ જતી ને પછી મને એને મારવા ચાલુ કરી. તો કેટલા લોકો હતો માર મારવામાં? માર મારવામાં સાહેબ 10-12 જણા. 10-12 જણા વડે માર માર્યું છે? મને ધોકા અને એવું બધું હતું. અત્યારે તમને કઈ ગાડીમાં ઉઠાવી ગયા હતા? મને ફોર્ચ્યુનર વ્હાઈટ કલરની. ક્યાંથી તમને ઉઠાવ્યા હતા? ધોળસિયાથી ઉઠાવ્યા. અને ક્યાં લઈ ગયા હતા? મને ઠેબા ચોકડી પાસે લઈ આવ્યા વાડી. બરોબર છે, અહીંયા તમને માર માર્યો. તમે કેમાં નોકરી કેમાં કરો છો? હું સુઝલોન કંપનીમાં. ઓકે, શું તમારો હોદ્દો શું છે સુઝલોન કંપની? હું લાઇસન્સિંગ ઓફિસર. જામનગરમાં રણજીત સાગર રોડ પર ડિવાઈડર પર વીજ થાંભલાઓમાં લગાવવામાં આવેલા ગેરકાયદે હોર્ડિંગ્સ હટાવવાની કાર્યવાહી એસ્ટેટ શાખા દ્વારા હાથ ધરવામાં આવી હતી. જામનગરમાં કાલાવડ નાકા બહાર મોહસિન આરબ નામના યુવાન પાસે સલીમ ખાન નામના શખ્સે નશો કરવા માટે પૈસાની માંગણી કરતા મોહસિને ઇનકાર કરતા સલીમે તાજિયા ગેંગનો સભ્ય હોવાનો દાવો કરી ડરાવી છરી વડે મોહસિન પર હુમલો કર્યો હોવાનો આરોપ પીડિત દ્વારા લગાડવામાં આવ્યો છે. ઇજાગ્રસ્તને જીજી હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. જામનગરમાં રણજીત સાગર રોડ પર ઈવા પાર્કમાં એક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. મકાન માલિક પરિવાર મકાનના ગ્રાઉન્ડ ફ્લોરમાં સૂતો હતો ત્યારે તસ્કરો નીચેના રૂમનો દરવાજો બહારથી બંધ કરી પરિવારને બંધક બનાવી ઉપરના માળે ચોરી કરવા ગયા હતા. ઉપરના માળે કોઈ કિંમતી વસ્તુઓ ન હોવાથી તસ્કરોને ફોગટ ફેરો થયો હતો અને જતા જતા મકાન માલિકોના નવા બૂટ ચંપલ લેતા ગયા હતા અને પોતાના જૂના પગરખા છોડી ગયા હતા. ઉલ્લેખનીય છે કે પીડિત પરિવારના એક પુત્ર જામનગરમાં પોલીસ બેડામાં ફરજ બજાવે છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.